ડભોઈ તાલુકાના વૈસઈ ગામે પોતાના પરિવાર સાથે શિનોરથી સંબંધીના ત્યાં લગ્ન માનવા આવેલા દંપતી અને તેમની 5 વર્ષની પુત્રીને ડભોઈ તાલુકાના વૈસઈ ગામે અને તરસાણા ગામની મધ્યમાં તેમની બાઇક ડભોઈ તરફથી આવતી બાઇક સાથે ધડાકાભેર અથડાતા 5 વર્ષીય પુત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પિતા અને માતાને ગંભીર ઇજા પહોંચતા વડોદરા સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પિતાનું પણ મોત નીપજ્યું હતું. ડભોઈ પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. શિનોર રહેતા મહેન્દ્રભાઈ જયંતિભાઈ વાઘરી, તેમની ધર્મપત્ની લક્ષ્મીબેન મહેન્દ્રભાઈ વાઘરી અને 5 વર્ષની પુત્રી પારુલ મહેન્દ્રભાઈ વાઘરી ડભોઈ તાલુકાના વસઈ ગામને તેમની હીરોહોન્ડા બાઇક લઈને લગ્ન માનવા આવ્યા હતા. લગ્ન માણી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તરસાના ગામ નજીક રોડ ઉપર ડભોઈ તરફથી આવતી બાઇકના ચાલકે પૂર ઝડપે પોતાની બાઇક હંકારી લાવી મહેન્દ્રભાઈની બાઇકને અથડાતા ત્રણે પરિવાર જમીન પર ઉપર પટકાયા હતા, જ્યારે બાઇક ઉપર સવાર 5 વર્ષની માસૂમ પારુલબેન મહેન્દ્રભાઈ વાઘરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને મહેન્દ્રભાઈ વાઘરી અને લક્ષ્મીબેન વાઘરીને ગંભીર ઇજાઓ થતાં તેઓને 108ની મદદથી પ્રથમ ડભોઈ અને ત્યારબાદ વડોદરા સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં બાઇક ચાલક મહેન્દ્રભાઈ જયંતિભાઈ વાઘરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ડભોઈ પોલીસે તેમના સંબંધીની ફરિયાદના આધારે બાઇક ચાલકના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હા સાહેબ, એક્સિડન્ટ થયો છે તરસાના ફાટકની આગળ. મિલ છે આપણે નાંગનવેલીની સામે, તો ત્યાં 2 બાઇકો છે સામે સામે, તેમાં એક છોકરી ને એક જમાઈ ઓફ થઈ ગયા છે અને પેલા 2 માણસો હતા તે કંઈ ભાગી ગયા છે, ખબર નહીં આપણને. અને ભાણેજ તે દવાખાનામાં દાખલ કરેલ છે અમદાવાદ. લગ્નમાં જતા હતા, સિનોરથી લગ્નમાં જતા હતા વસઈ, રસ્તે આવો એક્સિડન્ટ થયો છે. કેટલા લોકોની ડેથ થઈ? 2 જણ, છોકરી ને બાપ બેટી ઓફ થઈ ગયા છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.